વસુદૈવ કુટુંબકમ અર્થાત મિત્રો સંપૂર્ણ પૃથ્વી અથવા તો વિશ્વ એ આપણો પરિવાર છે આપણો પરિવાર તો આપણે છે જ આપણો પોતાનો પણ પૃથ્વી પર વસનારા દરેક માનવી એ આપણા જ ભાઈબંધુઓ છે આવા વિચારો ધરાવનાર મહાન કવિ લેખક ટ્રાન્સલેટર કે જેઓએ ઘણા સંઘર્ષનો સામનો કરીને સિદ્ધિ હાંસલ કરેલ છે એવા જેમ્સ કિરકપની આજે આપણે કવિતા ભણવા જઈ રહ્યા છીએ જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો અને સાથે સાથે આપણે આજે કવિતા ભણવા જઈ રહ્યા છીએ એની અંદર એવી પણ ચર્ચા કરશું કે કેવા પ્રકારના પ્ર પ્રશ્નો છે એ દરેક સ્ટેન્જામાંથી પૂછાઈ શકે છે એટલે વધુ સમય ન લેતા આપણે આપણે પોઈમ ચાલુ કરીએ બટ બિફોર ઇટ મિત્રો જો અમારી ચેનલ પર નવા હો તો મારા વિડીયોને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને હજી પણ જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ઇટ સો વન્સ અગેન વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો ટાઇટલ છે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ યુનિટ ફાઈવ યુનિટ ટુ નો મેન આર ફોરેન દેટ મીન્સ નો એટલે કોઈ નથી મેન એટલે માણસ આર એટલે છે ફોરેન એટલે કે વિદેશી કે આ પૃથ્વી પર છે જે કોઈ પણ વ્યક્તિ વિદેશી નથી એટલે કે કોઈ પણ વ્યક્તિ આપણાથી જુદું નથી એને આપણે એ સંદર્ભમાં લઈએ સો લેટ અસ સી ધ ફર્સ્ટ લાઇન ફર્સ્ટ લાઈન અહીંયા એવું કહે છે મિત્રો રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ નો કન્ટ્રીઝ ફોરેન સી દેટ રિમંબર એટલે કે લેખક અહીંયા આપણને એવું કહેવા માંગે છે રિમંબર એટલે કે યાદ રાખો નો એટલે નથી મેન એટલે કે માણસ એટલે તો વ્યક્તિઓ આર સ્ટ્રેન્જ એટલે કે અજાણ્યા આ પૃથ્વી પર વસનારા કોઈપણ વ્યક્તિ અજાણ નથી નો કન્ટ્રીઝ ફોરેન નો એટલે નથી કન્ટ્રીઝ એટલે કે દેશો ફોરેન એટલે કે વિદેશ કોઈ પણ દેશ છે એ વિદેશ નથી આવું એમનું જે આ ટાઇટલ છે એને સંદર્ભમાં પહેલી જ લાઈન જે કે છે કે ભાઈ આપણાથી કોઈ માણસ અજાણ્યું કે અલગ નથી અથવા તો કોઈ પણ દેશ વિદેશ નથી આપણે એવું વિચારીએ છીએ કે આ પેલો વિદેશ છે આ બીજા દેશનો છે આ બીજા વ્યક્તિ છે ફલાણા ફલાણા બરાબર બટ અહીંયા આ જે કવિ છે એ એવું કહેવા માગે છે કે આ પૃથ્વી પર છે એ બધા સમાન છે કોઈ પણ વિદેશમાં નથી કે અથવા તો કોઈ વ્યક્તિ સ્ટ્રેન્જ નથી એના પછી નેક્સ્ટ શું કહે છે લાઈનમાં સી બિનેથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રિથ્સ બિનેથ એટલે કે આજો મિત્રો ખાસ પરીક્ષામાં પણ આ પૂછાઈ શકે છે બરોબર સિમિલર વર્ડ્સ બરોબર અથવા નિયરેસ્ટ મિનિંગવાળા જે શબ્દો હોય છે એની અંદર બિનેથ એટલે કે છે બિલો અથવા તો અંડરની નીચે બરાબર ઓફ ઓલ યુનિફોર્મ્સ એટલે કે ગણવેશ અથવા તો કપડાં કે બધા વસ્ત્રોની નીચે અ સિંગલ બોડી બ્રિજ સિંગલ એટલે કે એક જ બોડી એટલે કે શરીર ભીજ એટલે કે શ્વાસ લે છે આપણા દરેક વ્યક્તિએ બરાબર દરેકના યુનિફોર્મ એટલે દરેકના ગણવેશ વસ્ત્રની નીચે દરેક જગ્યાએ બરાબર એક જ બોડી કોઈ એવું નથી કે ભાઈ કોઈ કપડાં અથવા તો કોઈ પણ વ્યક્તિની અંદર બે શરીર હોય છે બરાબર હિયર પોઈટ વોન્ટ્સ ટુ સે કવિ અહીંયા એવું કહેવા માંગે છે કે આપણે બધા સરખા છે એમ કે આપણે જે ચામડી છે આપણું જે શરીર છે એની અંદર એક જ સરખો શ્વાસ લેવામાં આવે છે કે કોઈ અલગ પ્રકારનો શ્વાસ કોઈ વ્યક્તિ લેતું નથી એના પછી થર્ડ લાઇનમાં કહે છે મિત્રો લાઇક અવર્સ લાઇક એટલે કે ના જેવું અવર્સ એટલે કે આપણે આપણી જેમ જ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ધ લેન્ડ એટલે કે એ એ જ લેન્ડ એટલે કે જમીન અથવા તો પૃથ્વી આપણી જેમ જ એ જ પૃથ્વી ઉપર અવર એટલે કે આપણા બ્રધર્સ એટલે કે ભાઈબંધુઓ વોક અપોન વોક એટલે કે ચાલે છે અપોન એટલે કે ની ઉપર આપણી જેમ જ આપણા ભાઈબંધુઓ છે એ આ પૃથ્વી ઉપર ચાલે છે ઇઝ અર્થ લાઈક ધીઝ અર્થ એટલે પૃથ્વી લાઈક ધીસ એટલે કે ના જેવી આ એજ પૃથ્વી છે ઇન વિચ વી ઓલ શે લાય ઇન વિચ ઇન વિચ એટલે કે જેની અંદર વી એટલે કે આપણે ઓલ એટલે બધા શે લાય લાય એટલે કે આડા પડી જઈશું સામાન્ય સદર્ભમાં એવું થાય છે પરંતુ અહીંયા આપણે એવું થશે કે આ એ જ પૃથ્વી છે કે જેની અંદર આપણે બધા જ દફન થઈ જઈશું અથવા તો સળગીને આપણી જે રાખ છે એ આજ માટીમાં ભળી જશે એવું નથી કે ભાઈ કોઈને હવામાં દફનાવમાં આવે કે કોઈને અન્ય કોઈ વસ્તુથી મર્યા પછી બરાબર અહીંયા કવિ એ જ કહેવા માગે છે કે આપણે અંતે તો મૂળ બધા માટીમાં જ ભળી જઈશું બરાબર એના પછી નેક્સ્ટ કહે છે લાઇન ધે ઓલ ટુ અવોઈડ ઓપ્શન એન્ડ એર એન્ડ વોટર ધે એટલે કે તેઓ ધેટ મીન્સ કે અન્ય જે આપણા ભાઈબંધુઓ છે જેને આપણે સ્ટ્રેન્જ અથવા તો વિદેશી માનીએ છીએ એના સંદર્ભમાં કવિ કહે છે કે ધે ટુ ધે એટલે તેઓ એટલે પણ અવેર એટલે કે જાગૃત છે અથવા તો નાથી પરિચિત છે ઓપ્શન એટલે કે સૂર્ય જે સૂર્યથી આપણે પરિચિત છીએ એ જ સૂર્યથી એ લોકો પરિચિત છે એર એટલે કે હવા એ હવાથી એ લોકો પણ પરિચિત છે જેનાથી આપણે પરિચિત છીએ એન્ડ ધ વોટર પાણી બરોબર હવા પાણી અને સૂર્ય એ ત્રણેય વસ્તુથી એ લોકો જેમ આપણે પરિચિત છીએ એમ એમ એ લોકો પણ પરિચિત છે જેને આપણે વિદેશી ગણીએ છીએ અથવા તો અન્ય દેશના ગણીએ છીએ બરાબર કોઈ ડિફરન્સીસ નથી અહીંયા કવિ એવું કહેવા માંગે છે આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ આર એટલે છે ફેડ એટલે કે ખોરાક પ્રાપ્ત કરવો બરાબર એ લોકો ખોરાક પ્રાપ્ત કરે છે બાય પીસફુલ હાર્વેસ્ટ પીસફુલ એટલે કે શાંતિમય હાર્વેસ્ટ એટલે કે જે પણ ઉત્પાદન થાય છે બરાબર પાક ઉપજે છે એ લોકો પણ એવો શાંતિપૂર્ણ પાક જ ખાય છે જે આપણે કહીએ છીએ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાવ મિત્રો અહીંયા જે છે સ્ટાવ બરાબર એ કવિતામાં અમુક શબ્દોની અંદર જે છૂછાટ લેવામાં આવે છે તમે અહીંયા નીચે એનો વર્ડ્સ સ્પેલિંગ જોશો તો આ રહ્યો બરાબર પૂરેપૂરો બરાબર એની અંદર અહીંયા આપણે જોઈએ તો અહીંયા ઈ લખવામાં નથી આવે બરાબર પરંતુ એ સ્પેલિંગ એ જ આવશે બરાબર સ્ટાવ એટલે એવું કહે છે બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાવ એટલે કે વોર્સ લોંગ વોર્સ એટલે કે યુદ્ધના જે લાંબો સમય હોય છે લાઈક વિન્ટર શિયાળાની જેમ જેમ આ જે કવિ છે એ યુકે છે બ્રિટનના છે એટલે એવું કહે છે જેમ શિયાળાની અંદર ચો તરફ બધું બરફ છવાઈ જાય છે અને એકદમ યુદ્ધ જેવી પરિસ્થિતિ એટલે કે કોઈ પણ જગ્યાએ ખોરાક નથી મળતો અથવા તો ઘણી બધી કામગીરીમાં મુશ્કેલીઓ સર્જાય છે અને ત્યારે શું જોવા મળે છે સ્ટાવ સ્ટાવ એટલે મિત્રો થાય છે ભૂખમરો એટલે કે બાય વોર્સ લોંગ એટલે કે યુદ્ધના સમયમાં એન્ડ ધ લોંગ વિન્ટર એટલે કે શિયાળાના સમયમાં પણ ત્યાં સ્ટાવ એટલે કે ભૂખમરો જોવા મળે છે જેમ આપણે ત્યાં પણ કોઈ પણ એવી પરિસ્થિતિ સર્જાય કે જેના કારણે ભૂખમરો સર્જાય અથવા તો કોઈ પણ વસ્તુ એવું બને યુદ્ધનો સમય હોય બરાબર ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બોર્ડર ઉપર અથવા તો ઘણી બધી કન્ટ્રીની અંદર બરોબર ત્યાંની આર્થિક પરિસ્થિતિ એવી થઈ જાય છે અથવા તો ત્યાં ભૂખમરો ચાલુ થઈ જાય છે એવી રીતે અહીંયા કવિ કહેવામાં આવે છે કે આપણે જેમ જ અન્ય લોકો પણ યુદ્ધના સમયમાં અથવા તો આવા જે વિન્ટર છે જે છે એ સમયે સ્ટાવ એટલે કે ભૂખમરાની અનુભૂતિ કરે છે આપણાથી અલગ નથી ધેઅર હેન્ડ્સ આર અવર્સ ધેર એટલે કે તેઓના હેન્ડ્સ એટલે કે હાથ આર એટલે છે અવર્સ એટલે કે આપણા જેવા જ તેઓના હાથ પણ આપણા જેવા જ છે આપણાથી કોઈ અલગ છે નહીં એઝ વી નો દેટ આપણે જેમ જાણીએ છીએ તેમ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ એન્ડ એટલે અને ઇન ધેર ઇન ધેર એટલે કે તેઓની લાઇન્સ એટલે કે રેખાઓ વિરીડ આપણે આપણે વાંચી શકીએ છીએ એવી જ હોય છે આપણી જેવી જ એમની રેખાઓ હોય છે થોડો ડિફરન્સીસ હોય છે બટ ઇન શોર્ટ અહીંયા ટૂંકમાં એવું કહેવા માગે છે કવિ કે આપણે જેવા જ હાથ પગ છે આપણે જેવું જ શરીર છે ઇન શોર્ટ અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન લેબર એટલે કે વર્ક કામ એ જે પણ કોઈ કાર્ય કરે છે મજૂરી કામ કરે છે કે જે પણ કોઈ કાર્ય કરે છે નોટ એટલે નથી ડિફરન્ટ એટલે અલગ ફ્રોમ એટલેથી અવર ઓન એટલે કે આપણાથી આપણે જે પણ કોઈ કામ કરે છે નોકરી ધંધો વ્યવસાય કે જે પણ કોઈ આપણે કરીએ છીએ એ જે આપણે મજૂરી કામ અથવા તો જે પણ કોઈ વર્ક કરે છે એવું જ વર્ક અન્ય દેશમાં અથવા તો અન્ય લોકો કરે છે આપણાથી કશું અલગ છે નહીં રિમેમ્બર દે હેવ આઈસ લાઇક અવર્સ ધેટ વેક ઓર સ્લીપ સી ધેટ રિમેમ્બર અહીંયા કવિ કહે છે રિમેમ્બર એટલે યાદ રાખજો ધે હેવ ધે એટલે તેઓ હેવ એટલે પાસે તેઓ પાસે છે આઈસ એટલે કે આંખ લાઇક એટલે કે ના જેવી અવર્સ એટલે કે જે આપણી પાસે છે આપણી પાસે છે એવી જ આંખો છે ધેટ કે જે વેક એટલે કે ઊઠે છે એન્ડ સ્લીપ એટલે કે સૂવે છે જેમાં આપણે આંખ જોવા માટે ઉપયોગ કરીએ છીએ અને જ્યારે સૂઈએ છે ત્યારે બંધ કરીએ છીએ અને ઉઠીએ છીએ ત્યારે ખુલે છે એવી જ પ્રક્રિયા છે એ એમની સાથે પણ થાય છે એવું નથી કે ભાઈ એ વિદેશી છે અથવા તો અન્ય દેશના છે તો એમનામાં કોઈ ડિફરન્સીસ છે અહીંયા કવિ એ પોઈન્ટ ઓફ વ્યૂ આપવા માંગે છે એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ એન્ડ એટલે કે અને સ્ટ્રેન્થ એટલે તાકાત ફક્ત એ જ એક તાકાત છે ધેટ કે જે કેન બી વોન કેન બી એટલે કે બની શકે છે કાર્ય વોન એટલે કે જીતવું એ વસ્તુને તાકાત કોઈપણ તાકાતને આપણે જીતી શકીએ છીએ બાય લવ પ્રેમ જ એક એવી વસ્તુ છે કે જેના દ્વારા આપણે કોઈપણનું હૃદય અથવા તો કોઈ પણ તાકાત છે એને આપણે જીતી શકીએ છીએ અહીંયા કવિ એવું કહેવા માંગે છે ઇન શોર્ટ કે પ્રેમને છે લવને છે અથવા તો લાગણી છે એને કવિ માન સન્માન આપે છે અથવા તો એને ઉપર ગણે છે આ બધાથી આ વાક્ય દ્વારા ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ ઇન એટલે માં એવરી એટલે દરેક લેન્ડ એટલે કે ભૂમિ ઉપર અથવા તો પૃથ્વી ઉપર ઇઝ એટલે છે કોમન એટલે સમાન લાઈફ એટલે કે જીવન દરેકનું જીવન સમાન જ છે એટલે કે સવારે આપણે ઉઠીએ છીએ બ્રશ કરીએ છીએ વોટ એવર વી ડૂ આખા દિવસ દરમિયાન બરાબર એવી જ રીતે અન્ય દેશમાં અથવા તો અન્ય લોકો છે એ પણ એ રીતે સૂરજ ઉગે છે એટલે ઉઠી જાય છે એ જે વસ્તુ છે એટલે ઇન શોર્ટ કોમ પોઈટ કહે છે કે દરેકનું જીવન છે સમાન છે એવું નથી કે કોઈનું જીવન અલગ છે આપણે જેવું જ બીજાનું જીવન છે ધેટ ઓલ કેન દેટ ઓલ કેન રિકોગ્નાઇઝ એન્ડ અંડરસ્ટેન્ડ ધેટ એટલે કે જે ઓલ એટલે બધા રિકોગ્નાઇઝ એટલે કે ઓળખે છે અથવા તો વાકિફ છે જાણીતા છે એન્ડ અંડરસ્ટેન્ડ એટલે કે સમજે છે અને આ જ બધી વસ્તુ છે જે આપણે સમજીએ છીએ આપણે ઓળખીએ છીએ એવું જ બીજા ઓળખે છે આપણે જે સૂરજને સૂર્ય કહીએ છીએ તો બીજા કોઈ હા સન કહે છે ઇન ધ ડિફરન્સ બટ એ છે તો સૂર્ય જ એમ પાણી છે તો પાણી જ છે એમ કોઈ બીજું એને જળ કે છે એવા જે અલગ અલગ શબ્દો છે પર્યાયવાચી એ વસ્તુ અલગ છે પરંતુ એ સરખું જ છે અને એને સમજે છે અહીંયા કવિ એવું કહેવા માંગે છે એના પછી લાસ્ટ મિત્રો આ પેરેગ્રાફ છે એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર જેમ મેં આગળ કીધું તેમ પરીક્ષાની ચર્ચા કરશું એમ એક આ ફર્સ્ટ પેરેગ્રાફ છે એની અંદરથી પણ એકમ કસોટીમાં પણ પ્રશ્નો પૂછાયા હતા અને મે બી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય અને આ જે છેલ્લો સ્ટેન્જા છે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલે થોડું ધ્યાન આપજો આની અંદર સી ધેટ શું કહે છે લેટેસ્ટ રિમેમ્બર વેનએવર વી આર ટોલ્ડ લેટસ એટલે લેટેસ્ટ એટલે કે ચાલો લેટ લેટ એટલે ચાલો અસ એટલે આપણે ચાલો આપણે રિમેમ્બર એટલે કે યાદ રાખીએ વેનએવર વેનએવર એટલે જ્યારે પણ વી આર ટોલ્ડ વી એટલે આપણને ટોલ્ડ એટલે કે કહેવામાં આવે સી ધેટ મિત્રો યાદ રાખો કે જ્યારે પણ આપણને કહેવામાં આવે ટુ હેટ ઓ બ્રધર્સ ટુ હેટ એટલે કે ધિક્કારો અથવા તો ગુસ્સો કરો અથવા તો નફરત કરો અવર એટલે આપણા બ્રધર્સ એટલે કે ભાઈબંધુઓ આપણા ભાઈઓ છે એટલે કે આપણા ભાઈઓ પોતાના જે સગા છે અથવા તો એક્સેટ્રા એક્સેટ્રા આજુબાજુના છે પ્લસ અન્ય દેશના છે એ પણ ભાઈઓની વાત કરવામાં આવે છે અન્ય કોઈ પણ જે આપણી આસપાસના છે એની એક ચર્ચા કરવામાં આવે છે કે જ્યારે આપણને કહેવામાં આવે કે આપણા જ ભાઈઓને ભાઈ બંધુઓ આજે પૃથ્વી પર વસે છે એને તમે ધિક્કારો એની પર તમે ગુસ્સો કરો અથવા તો એને તમે નફરત કરો ઇટ ઇઝ અવર સેલ્સ જો આ બહુ સરસ વાક્ય છે અથવા તો સ્ટેન્જા છે પંક્તિ જે અહીંયા કહેવા માંગે છે કવિ ઇટ ઇઝ અવર સેલ્સ ઇટ એટલે તે ઇઝ એટલે છે અવર સેલ્સ એટલે આપણી જ જાત તે આપણી જ જાત છે અથવા તો આપણે જ છીએ દેટ વી શેલ ડિસ્પોઝીઝ બેટ્રે એન્ડ કન્ડેમ્ડ ધેટ કે જેને વી એટલે આપણે શેલ ડિસ્પોઝીઝ ડિસ્પોઝીઝ એટલે મિત્રો એવું કહે છે વંચિત રાખવું અથવા તો નિકાલ કરવો અથવા તો છીનવી દેવું બેટ્રે બિટરે એટલે એવું થાય છે દગો કરવો બરાબર અને કન્ટેમ્ડ એટલે થાય છે તિરસ્કાર કરવો અથવા તો વખોડવું બરાબર એટલે એવું કહે છે આ પંક્તિની અંદર કે આપણે જ જ્યારે અન્ય વ્યક્તિ સાથે આવું કરશું ત્યારે આપણી સાથે આવું થાય છે અથવા તો જ્યારે પણ આવું અન્ય વ્યક્તિ સાથે થતું હોય ધેટ વી શેલ આપણે જ છે એનો તિરસ્કાર કરવો જોઈએ એને વખોડવું જોઈએ અથવા તો જો આપણે કોઈ વ્યક્તિ સાથે દગો કરશું તો આપણી સાથે પણ દગો થશે કોઈને આપણે તિરસ્કાર આપશું તો આપણી સાથે પણ ઇન ફ્યુચર તિરસ્કાર થશે અથવા તો આપણે કોઈની વસ્તુ છીનવી લઈશું તો આપણી સાથે પણ એ જ વસ્તુ થશે એના પછી નેક્સ્ટ શું કહે છે લાસ્ટ ટેન્જાની અંદર રિમેમ્બર વી વુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર રિમેમ્બર એટલે કે યાદ રાખો વી એટલે આપણે વુ કે એટલે કે જે આપણે જ એ છીએ ટેક એટલે કે લઈએ છીએ આર્મ્સ આર્મ્સ એટલે મિત્રો હાથ નહીં થાય અહીંયા આવશે શસ્ત્રો જે પણ કોઈ શસ્ત્ર આપણે લઈએ છીએ બંદૂક હોય છે કુહાડી હોય છે લાકડી હોય છે એક્સેટ્રા 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 વી ટુક વી વુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર અગેન્સ્ટ એટલે કે ની વિરુદ્ધ ઈચ અદર એટલે કે આપણા જ આપણે જ એકબીજાની સામે જ્યારે કોઈ પણ હથિયાર ઉઠાવીએ છીએ ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ ઇટ એટલે તે ઈઝ એટલે છે હ્યુમન અર્થ હ્યુમન એટલે માનવીઓની અર્થ એટલે કે ભૂમિ પૃથ્વી આ માણસોની જ ભૂમિ છે આપણે જ્યારે પણ શસ્ત્ર ઉઠાવીએ છીએ ઇન શોર્ટ અહીંયા પોઈન્ટ એવું કહેવા માગે છે કે જ્યારે આપણે યુદ્ધ કરીએ છીએ બરાબર જ્યારે આપણે કોઈપણ બે દેશો વચ્ચે યુદ્ધ થાય છે બે શહેરો કે કોઈ પણ એક્સેટ્રા એક્સેટ્રા આપણે લઈએ ઉદાહરણ તરીકે આપણે અહીંયા દેશનું ઉદાહરણ લઈએ કે જ્યારે બે દેશો વચ્ચે યુદ્ધ થાય છે જ્યારે આપણે આર્મ્સ હથિયારો લઈએ છીએ એકબીજા માટે ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ તે માનવીની પૃથ્વી છે ધેટ કે જે વી ડિફાઇલ ડિફાઇલ એટલે કે એને આપણે નષ્ટ કરીએ છીએ એની આપણે આપણે પ્રદૂષણ ફેલાય છે ડિફાઇલ ધેટ મીન્સ ઇન શોર્ટ એવું થાય છે નષ્ટ કરવું લેટ લેટેસ સી લાસ્ટ થ્રી લાઇન શું કહેવા માગે છે મિત્રો અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ધ ડસ્ટ આઉટ રેજ ધ ઇનોસન્સ ઓફ એર દેટ ઇઝ એવરીવેર ઓર ઓન અવર એટલે આપણું હેલ્સ ઓફ ફાયર મિત્રો હેલ્સ એટલે થાય છે સામાન્ય રીતે નર્ક ઓફ ફાયર એટલે કે આગનું નર્ક બરાબર પરંતુ અહીંયા કવિ જે પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરવા માંગે છે એનો અર્થ એવો થાય છે કે આપણો જે નર્ક સમાન જે રસ્તો છે બરાબર જેની અંદર હંમેશા ગુસ્સો ભરેલો હોય છે અથવા તો આગ રહેલી હોય છે અન્ય પ્રત્યે એન્ડ ધ ડસ્ટ આઉટ રેજ ડસ્ટ એટલે કે ગંદુ આપણે જે ધૂળ કહે છે આઉટ રેજ એટલે કે આક્રોશ અહીંયા એ સંદર્ભમાં લેશું અથવા તો હિંસા આપણો જે ગુસ્સો છે આપણી જે હિંસા છે એના દ્વારા શું થશે ધ ઇનોસન્સ ઓફ એર ઇનોસન્સ એટલે કે નિર્દોષતા ઓફ એર એટલે કે હવા આ જે હવા છે જે નિર્દોષ છે એને તો આપણું કશું બગાડ્યું નથી દેટ ઇઝ એવરીવેર અવર ઓન દેટ એટલે કે જે ઇઝ એટલે છે એવરીવેર કે જે દરેક જગ્યાએ અવર ઓન આપણા માટે પણ એ છે હવા એટલે આપણે આપણી જ હવાની અંદર આવો આક્રોશ આવી હિંસા આવી અગનજ્વાળા અથવા તો અગન વાળો રસ્તો જે આપણે પસંદ કર્યો છે એ ફેલાય છે હવા દ્વારા આપણે એને નુકસાન પહોંચાડીએ છીએ આપણે યુદ્ધ કરીને અથવા તો કોઈ પણ એવું કાર્ય કરીને આપણે એને જ નુકસાન પહોંચાડીએ છીએ અને એ જ આપણને નુકસાન પહોંચે છે આપણે એવું વિચારતા નથી ધ લાસ્ટ લાઇન બહુ સરસ બરાબર રિમેમ્બર નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ રિમેમ્બર એટલે યાદ રાખો નો મેન એટલે કે કોઈ પણ માણસ ફોરેન એટલે કે વિદેશી નથી એન્ડ નો કન્ટ્રી એટલે કે કોઈપણ દેશ સ્ટ્રેન્જ અજાણ્યો નથી બરાબર અહીંયા આ બહુ સરસ એવી કવિતા છે આઈ હોપ કે મિત્રો તમને સારી રીતે સમજાવીએ હશે મિત્રો આપણે જેમ આગળ ચર્ચા કરી હતી એમ કે આ બે બરાબર આ ફર્સ્ટ જે છે મિત્રો સ્ટેન્જા એની અંદરથી પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે ફોર એક્ઝામ્પલ વોટ ડઝ ધ પોએટ વોન્સ્ટ વોન્ટ અસ ટુ રિમેમ્બર કવિ છે આપણને શું યાદ રાખવા માટે કહે છે તો પહેલી જ લાઈનમાં છે જવાબ એનો બરાબર ધ પોએટ વોન્સ્ટ અસ ટુ રિમેમ્બર ધેટ નો મેન આર સ્ટ્રેન્જ નો કન્ટ્રીઝ ફોરેન આવું પૂછાઈ શકે છે મિત્રો એકમ કસોટીમાં પણ આમાંથી પૂછાયું છે બરાબર એટલે આપણે એવો પ્રયત્ન કરીએ કે આમાંથી જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ પરીક્ષા માટે તૈયાર કરી શકે છે બીજો પ્રશ્ન છે વેર ડુ વી લીવ ઓન બરાબર આપણે ક્યાં રહે છે તો વી ડુ લીવ ઓન ધ સેમ અર્થ બરાબર એક જ પૃથ્વી પર આપણે રહીએ છીએ વોટ વી ઓલ અવેર ઓફ આપણે બધા જ સેનાથી વાકેફ છીએ તો વી ઓલ અવેર ઓફ સન એન્ડ ધ એર એન્ડ ધ વોટર આ એનો જવાબ આવશે બરોબર મિત્રો એના પછી આપણે ફોર એક્ઝામ્પલ આ જે લાઈન છે બરોબર એમાંથી પણ પૂછાઈ શકે છે સ્ટ્રેન્થ ધેટ કેન બી વોર્ન બાય લવ તાકાત છે એ પ્રેમથી જીતી શકાય છે તો હાઉ કેન વી વીન સ્ટ્રેન્થ હાઉ કેન વી વિન સ્ટ્રેન્થ આપણે કેવી કેવી રીતે સ્ટ્રેન્થ તાકાતને જી જીતી શકીએ છીએ એ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે એના પછી નેક્સ્ટ ફોર એક્ઝામ્પલ હાઉ ડુ વી હાર્મ અવર સેલ્સ આપણે આપણી જાતને જ કઈ રીતે નુકસાન પહોંચાડીએ છીએ બરાબર તો આ આ જે છે ને બરોબર ટુ બાય ધ હેટ ઓફ અવર બ્રધર્સ બરાબર આપણે આપણા ભાઈબંધુઓને જ હેટ કરીને આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ એના પછી લાસ્ટ જે છે બરાબર વુ પોલ્યુટ અવ અર્થ્સ આપણા પૃથ્વીને છે એ શું પોલ્યુટ કરે છે તો બરાબર આપણે જે આર્મ્સ આપણે એકબીજા અગેન્સ્ટ જે ઉઠાવીએ છીએ શસ્ત્રો ઉઠાઈએ છીએ ધેટ ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઈ બરાબર આપણે જે યુદ્ધ કરીએ છીએ આપણે જે વોર કરીએ છીએ આપણે જે આર્મ્સ અગેન્સ્ટ આપણા બ્રધર્સ પ્રત્યે જ ઉઠાવીએ છીએ એનાથી આપણી પૃથ્વી છે એ પોલ્યુટ થાય છે આવું કે મિત્રો તમને સારી રીતે સમજાયું છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મારા વિડીયોને લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ